The future is bright. Do you understand? I love you all. શાસ્ત્રી મહારાજ અટલાદરમાં જ્યારે મંદિર કર્યું ત્યારે તે વખતે જરા મુશ્કેલી હતી ત્યાં આગળ, એટલે ગામડું ગામ વડોદરાથી જરા દૂર, એટલે બધાને એમ થાય કે આ શાસ્ત્રી મહારાજ અહીંયા આગળ શું આ મંદિર કર્યું, અટલાદરા કોણ આવે, ત્યાં વિશ્વામિત્રી જતા વચમાં લૂંટી લે લોકો, રસ્તા બરાબર નહીં, માણસો નહીં, અને ગામડા ગામની અંદર કંઈ વડોદરા શહેરમાં કરે તો હજારો માણસો લાભ લઈ શકે. તો એક બધા મોટા જરા સંતોને બધા હરિભક્તોને બીજાને ઘણી જાતની આ વિચાર્યો કે અહીં કોઈ આવશે નહીં અને આ મંદિર આવું થાય આપણે કરવું નહીં, બીજે તે કરો. પછી બધા હરિભક્તોને ફરી થોડુંક આ મન મરે એટલે ત્યાં સેવામાં જોડાવામાં પણ જરા સંકોચ થયો, એટલે બધા બહુ ના એટલે અને ત્યાં મજૂરની પણ પાછી જરા મુશ્કેલી હતી, એટલે ઘણા જણાએ મોડી વાત ત્યાં આગળ કરી. પછી શાસ્ત્રીમાં કહે છે આ ભગવાનનું કામ છે અને કોઈ નહીં કરશે, બાહુબળે કરે છે. એટલે આ એક સંકલ્પ, એ પુરુષના સંકલ્પ છે, એટલે જેને આમ કરીને કર્યું છે ને એ કરશે, જોગી મહારાજ કરશે, એટલો જ તમારે શ્રદ્ધા રાખો. આ સંકલ્પ જોગી મહારાજ છે, જોગી મહારાજે આ સંકલ્પ કર્યો છે કે અહીંયા મોટું મંદિર થશે અને આખો યુરોપ રંગાશે. આજના નવા વર્ષને દિવસે ભગવાનના મંદિરની અંદર આવો એક ભવ્ય અન્નકૂટના દર્શન આપણે કરી રહ્યા છીએ. અહીંના બધા જે ભક્તો છે એમનો ખૂબ જ પરિશ્રમ છે, રાત દિવસ પ્રયત્ન કરીને આટલી સુંદર વાનગીઓ અહીંયા આગળ ભગવાનને આપણે અર્પણ કરી છે. આ એક આપણો ભક્તિભાવ છે, ભક્તિભાવ હોય, ભગવાનની વિશેનો મહિમા હોય તો જ આવું પુરુષાર્થ થઈ શકે છે, અને ભગવાન એ આપણી ભક્તિથી રાજી થાય છે. ભક્ત્યા તુષ્યતિ કૈવલ્યમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ વાલી છે, ભાવ વાલો છે, આપણો અંતરનો પ્રેમ, અંતરનો ભાવ, અને એ આ ભાવથી જે આ બધી વાનગીઓ તૈયાર થઈ છે અને એ ભગવાનને આજે અર્પણ કરીને ભગવાનની આપણે પ્રસન્નતા મેળવી છે, અને જેમને જેને આની અંદર સેવા કરી છે બધાને ખૂબ ધન્યવાદ છે. ભગવાનની પ્રસન્નતા સર્વ ઉપર થશે, અને આ નૂતન વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આમાં જે જે સેવામાં જોડ્યા છે અને જે જે અહીંયા દર્શને આવ્યા છે, નથી આવ્યા, એ બધાને ભગવાન સારું કરે, એમના જીવનમાં પણ શાંતિ કરે, એમને લાભ થાય, અને દુનિયાના તમામ મનુષ્યોને સુખ શાંતિ થાય અને દુનિયામાં શાંતિ થાય, ધર્મ ભાવના ખૂબ ખૂબ વધે અને લોકોની અંદર પ્રેમ વધે, એ માટે પણ આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. દરેકના જીવનની અંદર ધર્મ ભક્તિનો વાસ થાય, ભગવાનની એની અંદર દ્રઢતા થાય, ભગવાનનો વિશે પ્રેમ થાય, અને એવા એવા આવી સેવા કરવાનું બળ ભગવાન સર્વને આપે, સર્વ સુખી થાય, દરેક ભક્તોને ઘરે ઘરે જે દીવા પ્રગટે, એમના હૃદયમાં દીવા પ્રગટે અને સુખ શાંતિ થાય, એ મહારાજને પ્રાર્થના.